અને માનું કેટલું હોય. અમે એક વખત મવાની હોસ્પિટલ ની અંદર અમે ઊભા હતા અને પછી છોકરાઓને માનું કેટલું હોય. એક માનું ઓપરેશન થયું અને એ માએ એના છોકરાઓને 20 રૂપિયા આપ્યા અને જઈને કીધું કે બેટા બહાર જઈને તમે પાણી પી લો, ખાઈ લો, જમી લો, જાઓ. અને ત્યારે એક 5 વર્ષની બાળકી હતી, એ મારા કાને નહીં મારા ભાઈના કાને સાંભળેલી વાત છે. એ 5 વર્ષની બાળકીએ એના ભાઈને એવું કીધું, બેટા ભાઈ આપણે માને એમ કહેવાનું છે જમી લીધું છે, આપણે જમવું નથી. કેમ? તો કીધું આપણી માં ખાટલે છે, એ બીમાર છે, ડોક્ટર દવા મગાવશે, પૈસા ક્યાંથી કાઢશું? આપણી પાસે 20 જ રૂપિયા વધ્યા છે ભાઈ. આપણે જો પાણી પીશું, આપણે જો નાસ્તો કરીશું, આપણે જો જમી લેશું, અને કદાચ રજા આપશે તો ઘરે તો જવું પડશે ને. આપણી માં માંદી છે, કોની પાસે લેવા જશે? આપણે આ પૈસા નથી વાપરવા, આપણે આપણી માને લઈને ઘરે જવું છે. એટલે માને એકાક્ષરી કાવ્ય એટલા માટે કીધું છે. આ દેશનો એક પ્રભાશંકર પટણી નામનો એક ભાવનગરનો દિવાન, ભાવનગરની અંદર દિવાન હતો. એની માં મરી ગઈ ને એને કુએ જઈને કીધું કે પ્રભાશંકર તમારી માં મરી ગઈ છે, જાઓ તમે. પ્રભાશંકર પટણી જઈ પોતાની માને બધ ભરીને રડવા લાગ્યો, બહુ રડે છે, બહુ રડે છે. ત્યારે ગામના લોકોએ છાનો રાખ્યો કે પટણી તમે તો દિવાન, તમારી ઉંમર એવડી છે, તમારી માં તો મહિરાજ એવડી હતી, હવે તો છાના રહી જાઓ. ત્યારે આ ભાવનગરના દિવાને એટલું કીધું કે મને રડવું એ વાતનું નથી આવતું, મારી માં મરી ગઈ. મરી તો એકથી બધાને જવાનું છે, કોઈને અમર પટો નથી, બધાએ મરી જશે. પણ દુઃખી વાતનું છે કે આખી દુનિયા મને સલામ કરે છે, બધાએ મને દિવાન દિવાન કહી અને મને પગે લાગે છે, લોકો મારું જ્યાં જાઉં ને સ્વાગત અને સન્માન કરે છે. મને આવો ને આવકાર દેવાવાળા તો બહુ છે, પણ મને પરભો કહીને તુકારો કરે એવું આ જગતની અંદર એક જ તત્વ હતું, એ મારી માં. એ જતી રહી મને ઉપાધિ થાય, કાલે દુનિયાની બજારમાં મને કાંઈક થાય તો મને પરભો કહીને મારી માથે હાથ કોણ ફેરવશે? અને એટલા માટે બોટાદકર કહે છે કે ગંગાના નીર તો વધે ઘટે રેલો, પણ સરખો એના પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સકી નહીં જડે. એ તો મળી ગયા હોય ને એટલે આપણને કિંમત ન હોય. જે ગુમાવે છે એને કોઈને પૂછો તમે કે માં આવી જાય એને કેટલું દુઃખ હોય, બાપ વયો જાય છોકરાઓની કેવી હાલત હોય. બાપ વયો ગયા પછી માને પૂછો જઈને કે છોકરાઓને કેમ મોટા કરો છો. કોઈ મા બાપના યુવાન દીકરાઓ મરી ગયા હોય, મા બાપને જઈને પૂછો કે દીકરાઓ મર્યા પછી કેવું લાગે છે, છતાં પગે એવું લાગે પગ કપાઈ ગયા છે, નીચે પડી ગયા છે, આવી વેદના થાય. અને ઘણી વખત એવું હોય, ઘણાને રડવું હોય પણ રડી ન શકે. ક્યાં રડવું? રડવામાં ક્યારેક રોતલમાં ખપી જઈએ.